વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું લિટલ સ્ટેપ સેવન એટ એન નાઇન વિદ્યાર્થી મિત્રો આ સ્ટેપમાં તમને એક્ટિવિટી વનમાં એક સરસ મજાનું કાવ્ય આપેલું છે કાવ્યનું નામ છે કલરફુલ પીપલ કલરફુલ એટલે રંગીન અને પિપ્પલ એટલે લોકો મીન્સ કે રંગીન લોકો અથવા તો રંગબેરંગી લોકો વિદ્યાર્થી મિત્રો તમે જો કાવ્યમાં ધ્યાનથી જોશો તો તમને અહીંયા જુદા જુદા રંગોના નામ આપવામાં આવ્યા છે જેવા કે બ્લુ ગ્રીન યલો રેડ વાઇટ બ્લેક આવા જુદા જુદા રંગોના નામ આપેલા છે અને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે જે રંગનો સ્પેલિંગ આપેલો છે એ જ રંગ વડે એ સ્પેલિંગને લખવામાં આવ્યો છે રાઈટ કરવામાં આવ્યો છે એક્ઝામ્પલ તરીકે અહીંયા તમને ગ્રીન સ્પેલિંગ આપેલો છે લીલા રંગનો સ્પેલિંગ આપેલો છે તો એ જે સ્પેલિંગ છે તેને ગ્રીન રંગ વડે એટલે કે લીલા કલર વડે જ લખવામાં આવ્યો છે રાઈટ કરવામાં આવ્યો છે અહીંયા બધા જ સ્પેલિંગ જે સ્પેલિંગના નામ આપેલા છે એ જ રંગ વડે એને રાઇટિંગ કરવામાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો કાવ્યની સમજૂતી મેળવતા પહેલાં આપણે તેમાં આવતા જુદા જુદા સ્પેલિંગનો અભ્યાસ કરીએ લેટ્સ ગો ઓન સ્પેલિંગ જુઓ વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે સ્પેલિંગ સમજી લઈએ ફર્સ્ટ સ્પેલિંગ આપેલો છે કલરફુલ કલરફુલ એટલે થશે રંગબેરંગી અથવા તો રંગીન ત્યારબાદ આપેલું છે પિપ્પલ પિપ્પલ એટલે થશે લોકો નેક્સ્ટ આપેલું છે નો નો એટલે જાણવું અથવા તો ઓળખવું ત્યારબાદ આપ્યું છે બ્લુ બ્લુ એટલે થશે વાદળી ત્યારબાદ આપ્યું છે ગ્રીન ગ્રીન એટલે લીલું અથવા લીલો નેક્સ્ટ આપ્યું છે યલો યલો એટલે થશે પીળું અથવા પીળો ત્યારબાદ છે રેડ રેડ એટલે લાલ નેક્સ્ટ આપ્યું છે વ્હાઈટ વ્હાઈટ એટલે સફેદ ત્યારબાદ આપ્યું છે બ્લેક બ્લેક એટલે થશે કાળું નેક્સ્ટ આપ્યું છે કુલ કુલ એટલે થશે ઠંડુ ત્યારબાદ લાસ્ટમાં આપેલું છે રિપ્લાય રિપ્લાય એટલે થશે જવાબ આપવો વિદ્યાર્થી મિત્રો તો આપણા આ કાવ્યના સ્પેલિંગ છે તો તમારે આ સ્પેલિંગ તમારી બુક્સમાં લખવા અને મુક કરવા હવે જોઈએ આપણે કાવ્યની સમજૂતી જુઓ વિદ્યાર્થી મિત્રો કાવ્યનું નામ તો તમને બધાને ખબર જ છે કલરફુલ પીપલ રંગીન લોકો વિદ્યાર્થી મિત્રો જોતા જઈએ કાવ્યમાં શું કહે છે આઈ નો યુ યુ આર મિસ્ટર બ્લુ તો ક લેખક કહે છે કે હું તમને ઓળખું છું આઈ એટલે હું નો એટલે જાણવું અથવા તો ઓળખવું અને યુ એટલે તમે અથવા તમને તો કહે છે કે હું તમને જાણું છું હું તમને ઓળખું છું યુ આર મિસ્ટર બ્લૂ તમે તો મિસ્ટર બ્લૂ છો મિસ્ટર વાદળી છો શ્રી ભૂરા છો બ્લૂ એટલે વાદળી ભૂરો આવા રંગ થાય ત્યારબાદ છે યોર ગાર્ડન ઇઝ ક્લીન આર યુ મિસ ગ્રીન તો કહે છે કે તમારું ગાર્ડન તો એકદમ સ્વચ્છ છે ચોખ્ખું છે શું તમે મિસ ગ્રીન છો કુમારી લીલી છો વિદ્યાર્થી મિત્રો તમે ગાર્ડનમાં જાઓ તો ગાર્ડન છે તે એકદમ ચોખ્ખું હોય છે અને એકદમ લીલું છમ હોય છે તો અહીંયા ગાર્ડનને એનો પરિચય પૂછે છે કે શું તમે મિસ ગ્રીન છો કુમારી લીલી છો તમારું ગાર્ડન એકદમ ચોખ્ખું છે આ રીતે તમને લીલા રંગનો પરિચય આપ્યો છે નેક્સ્ટ આપેલું છે સૈમી હેલો ઓ મિસ્ટર એલો મિસ્ટર યલોને કહેવામાં આવે છે મિસ્ટર યલો યલો એટલે પીળો રંગ તો શ્રી યલોને કહે છે કે તમે મને નમસ્તે કહો ત્યારબાદ બાદ આપેલું છે કુલ ડાઉન યોર હેડ ડોન્ટ લેટ ટ્રેડ કુલ ડાઉન યોર હેડ એટલે કે તમારા માથાને ઠંડુ રાખો કુલ ડાઉન એટલે ઠંડુ રાખો શા માટે ડોન્ટ લેટ ટ્રેડ તેને લાલ કરો નહીં લાલ કરવું મીન્સ ગરમ કરો નહીં ગુસ્સે થાવ નહીં વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈકને ખૂબ જ ગુસ્સો આવે ત્યારે તે એકદમ ગુસ્સાથી લાલ પીળો થતો હોય આવું આપણે કહેતા હોઈએ તો કહે છે કે ખોટું મગજને ગરમ ન કરો એટલે કે ગુસ્સો કરો નહીં મગજને લાલ કરો નહીં તેને ઠંડુ જ રહેવા દો ત્યારબાદ આપ્યું છે એમ આઈ રાઈટ રિપ્લાય મિસ્ટર વાઇટ તો કહે છે કે હું સાચું કહું છું ને મિસ્ટર વાઈટ મિસ્ટર સફેદ તમે મને જવાબ આપો મને ઉત્તર આપો યસ 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 વિથ યુ મિસિસ બ્લેક તો કહે છે કે હા 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 શ્રીમતી કાળી તમારી સાથે મિત્રો આ પ્રમાણે તમને અહીં જુદા જુદા સ્પેલિંગની ઓળખ કરવામાં આવી છે પરિચય કરાવવામાં આવ્યો છે હવે આપણે જઈએ આગળની એક્ટિવિટીઝ પર કાવ્યની નીચે આપેલું છે કે આપેલ નિશાની પ્રમાણે ચિત્રમાં રંગ પૂરો ત્યારબાદ ઉદાહરણ મુજબ વાક્ય લખો વિદ્યાર્થી મિત્રો તમે નીચે ચિત્ર જોશો તો તમને બોલનું પર્સનું પતંગનું ફ્લાવર્સના ચિત્ર આપેલા છે આ ચિત્રની અંદર તમને એક એક લેટર્સ આપેલા છે આ લેટર્સનો અર્થ થશે કે એ જે લેટર્સ છે તે લેટર્સનો રંગ તમારે એમાં પૂરવાનો છે અહીંયા તમને શોર્ટ ફોર્મ આપેલા છે એના આધારે તમારે ઓળખવાનું કે એમાં કયો રંગ પૂરવો જી આપેલું હોય તો જી મીન્સ થશે ગ્રીન એટલે કે તમારે લીલો રંગ પૂરવાનો છે ઓ મીન્સ ઓરેન્જ વા નારંગી રંગ આર મીન્સ રેડ તો લાલ રંગ બી કે મીન્સ બ્લેક વાય મીન્સ યલો અને બી એલ મીન્સ બ્લૂ તો આ પ્રમાણે તમારે જુદા જુદા રંગો ચિત્રની અંદર પૂરવાના છે અને નીચે મુજબ સેન્ટેન્સ બનાવવાના છે બોલમાં તમને બી કે આપેલું છે તેમાં બ્લેક રંગ આવશે પછી તમને જો ઓરેન્જ પર્સમાં ઓ આપેલું છે તેમાં ઓરેન્જ રંગ પૂરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે જુદા જુદા ચિત્રમાં જુદા જુદા રંગ પૂરીને સેન્ટેન્સ બનાવવાના છે જોઈએ આપણે આગળ બોલનું ચિત્ર આપેલું છે બોલમાં તમને લખેલું છે બી કે મીન્સ તમારે આમાં કેવો રંગ પૂરવાનો છે તો કે બ્લેક રંગ વિદ્યાર્થી મિત્રો તમને તો રંગ પૂરવા ખૂબ જ ગમતા હશે ડ્રોઈંગ કરવું ગમતું જ હશે તો આમાં જેટલા ચિત્ર આપેલા છે એમાં જેવા રંગ પૂરવાના ગીતા જેવા દરેક રંગ પૂરીને તમારે ચિત્રને કમ્પ્લીટ કરવાનો છે અને ત્યારબાદ નીચે જેવા સેન્ટેન્સ બનાવવાના છે જોઈએ કેવા સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે ધીસ ઇઝ ધ બ્લેક બોલ હવે બોલની અંદર આપણે બ્લેક રંગ પૂરવાનો હતો કાળો રંગ પૂરવાનો હતો તો એનું સેન્ટેન્સ બને છે ધીસ ઇઝ અ બ્લેક બોલ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આગળના ચિત્ર પણ જોઈ લઈએ આ ચિત્ર છે એમાં તમારે રંગ પૂરવાનો છે ઓરેન્જ કારણ કે લેટર્સ આપેલો છે ઓ તો એના માટે સેન્ટેન્સ બનશે કે ધીસ ઇઝ અ ઓરેન્જ પર્સ કારણ કે આ જે પર્સ છે તે હવે નારંગી રંગનું બનશે જો રંગ પૂરશે એટલે તો એટલા માટે તેનું સેન્ટેન્સ બનશે ધીસ ઇઝ અ ઓરેન્જ પર્સ નેક્સ્ટ જોઈએ

આર આપેલો છે તો રેડ રંગ પૂરવાનો આવશે લાલ રંગ પૂરવો પડશે અને એના જે લીવ છે પાંદડા છે તેમાં જી આપેલું છે એટલે ગ્રીન રંગ પૂરવો પડશે તો એનું સેન્ટેન્સ બનશે ધીસ ઇઝ અ રેડ ફ્લાવર આ લાલ ફૂલ છે અને વિદ્યાર્થી મિત્રો આમાં આપણે ત્રણ રંગનો યુઝ કરશું તો એવું પણ સેન્ટેન્સ બની શકે કે ધીસ ઇઝ અ કલરફુલ ફ્લાવર્સ હવે જઈએ આગળ પાંદડાનું ચિત્ર આપેલું છે એમાં તમને આપેલો છે જી મીન્સ એમાં રંગ પૂરવાનો છે ગ્રીન તો આ જે પાંદડું છે તે બનશે ગ્રીન તો આપણે સેન્ટેન્સ બનાવી શકીએ ધીસ ઇઝ ધ ગ્રીન લીફ આ લીલું પાંદડું છે આગળ જોઈએ અહીંયા આપણને મોબાઈલ આપેલો છે એમાં આપેલું છે બી કે એટલે બ્લેક રંગ પૂરવાનો આવશે તો એનું સેન્ટેન્સ બનાવી શકાય ધીસ ઇઝ ધ બ્લેક મોબાઈલ આ કાળો મોબાઈલ છે કાળો ફોન છે ત્યારબાદ આપેલું છે શર્ટનું ચિત્ર એમાં તમારે વાય મીન્સ યલો રંગ પૂરવાનો છે ધીસ ઇઝ અ યલો શર્ટ આ પીળો શર્ટ છે નેક્સ્ટ જોઈએ આગળનું ચિત્ર આપેલું છે ફ્રોકનું એમાં તમને આપેલું છે બી એલ મીન્સ એમાં રંગ પૂરવાનો છે બ્લુ તો એનું સેન્ટેન્સ બની શકશે ધીસ ઇઝ અ બ્લૂ ફ્રોક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પ્રમાણે જે ચિત્ર આપેલા છે એમાં તમને જે પ્રમાણે રંગ કીધા છે તે પ્રમાણે તમારે રંગ પૂરવાના છે અને નીચે મેં જે પ્રમાણે ચિત્રમાં સેન્ટેન્સ બનાવેલા છે એ સેન્ટેન્સ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાના છે આ એક્ટિવિટી તમારે તમારા પાઠ્યપુસ્તકમાં કરવાની છે રંગામ કરવાનું છે અને સેન્ટેન્સ લખવાના છે નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં મળીશું ત્યાં સુધી વંદે માત્ર